ના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। ધંધુકા અને રાધનપુરમાં બનેલ ઘટનાના બનાસકાંઠામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો। ગુજરાતમાં વિધર્મીઓ દ્વારા સતત હિન્દુઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે। ડિસા હિન્દુ સંગઠનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાઈબાબા સર્કલથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધંધુકા અને રાધનપુરમાં બનેલ ઘટનાને લઈને પરિવારજનો ન્યાય અપાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। જય શ્રી રામના નારા સાથે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। ધંધુકા અને રાધનપુરમાં બનેલ ઘટનાના બનાસકાંઠામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો। ગુજરાતમાં વિધર્મીઓ દ્વારા સતત હિન્દુઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે। ડિસા હિન્દુ સંગઠનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સાઈબાબા સર્કલથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધંધુકા અને રાધનપુરમાં બનેલ ઘટનાને લઈને પરિવારજનો ન્યાય અપાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જય શ્રી રામના નારા સાથે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા।